विद्यार्थी मित्रों धोरण 12 विषय वाणिज्य व्यवस्था अने संचालन में इमां आजे आपणे नवा टॉपिक विषय जोशुं। टॉपिक नंबर 1.5 संचालन नी विविध सपाटीओ लेवल्स ऑफ मैनेजमेंट। हवे आपणे संचालन विषय आपणे आगळ जोई गया, एनुं महत्व जोई गया, एना लक्षणों जोई गया। संचालन कोने कहेवाय, केवी रीते थाय, कोण करी शके। हवे आपणे संचालन छे एमां हवे कई कई सपाटीओ छे तो ए आजे आपणे जोईए કે જ્યાં સુધી ધંધાકીય એકમનું કદ મર્યાદિત હોય ત્યાં સુધી માલિક જાતે જ એકમના બધા કાર્યો કરી શકે છે। હવે શું કહે છે અહીંયા કે ધંધાનું કદ મર્યાદિત હોય ત્યારે માલિક છે જાતે જ બધા મેનેજમેન્ટ બધા કાર્યો જાતે કરી શકે છે, પરંતુ ધંધાકીય એકમના કદમાં વધારો થાય અને કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો થાય છે। હવે કદ ધંધાનું જેમ જેમ વધતું જાય છે એમ કર્મચારીઓની સંખ્યા પણ વધતી જાય છે। ઉપરી અધિકારી તેના બધા જ તાબેદારો પર સીધી દેખરેખ રાખી શકે નહીં, જેથી સત્તાની સોંપણી કરવી પડે છે। હવે અહીંયા શું કહે છે કે ઉપરી અધિકારીઓ છે તેના બધા જ તાબેદારો સાથે છે એ મોટા ધંધાનું જ્યારે મોટું કદ હોય ત્યારે સીધી દેખરેખ ના રાખી શકે, એટલે શું કરે, સત્તાની સોંપણી કરે। સત્તા સોંપણીને લીધે સંચાલનની વિવિધ સપાટીઓ ઉદ્ભવે છે। આ સપાટીઓ જેટલી વધુ હોય એટલો ખર્ચ વધે છે અને અંકુશ તેમજ સંકલનનું કાર્ય પણ મુશ્કેલ બને છે। હવે સંચાલનની જેટલી સપાટીઓ વધુ થાય ને એટલી એનું અંકુશનું સંકલનનું કાર્ય છે શું થઈ જાય છે, મુશ્કેલ બની જાય છે। તેથી વ્યવસ્થા તંત્રમાં સંચાલનની સપાટીઓ શક્ય તેટલી ઓછી રાખવી જોઈએ। હવે સંચાલનમાં જે મુખ્ય 3 સપાટી છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી। હવે આ પ્રશ્ન છે એ ક્યારેક તમારે 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે કે સંચાલનની કુલ કેટલી સપાટીઓ છે અને કઈ કઈ, તો તમારે લખી દેવાનું સંચાલનની કુલ 3 સપાટીઓ છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી સંચાલન। હવે આ પ્રશ્ન છે ક્યારેક તમને 3 માર્ક્સમાં અથવા તો 2 માર્ક્સમાં પૂછાય છે કે ઉચ્ચ સપાટી સંચાલન કોને કહેવાય અને તેના કાર્યો સવિસ્તાર જણાવો આકૃતિ સહિત। આકૃતિ સહિત કીધું હોય ત્યારે તમારે આ જે આકૃતિ આપી છે આકૃતિ દોરી, ઉચ્ચ સપાટી સંચાલનનો અર્થ સમજાવી અને એના કાર્યો છે એ સવિસ્તાર વ્યવસ્થિત તમારે સમજાવી દેવાના છે, બરાબર। હવે જોઈએ કે ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય અને તળ સપાટી સંચાલનમાં કોનો કોનો સમાવેશ થાય છે, તો કે ઉચ્ચ સપાટી સંચાલનમાં છે સંચાલક મંડળ હોય, પછી કોઈ પણ ધંધાકીય એકમ છે એના મેનેજિંગ જે ડિરેક્ટર હોય અને જનરલ મેનેજર હોય, એ બધા ક્યાં આવશે, તો કે ઉચ્ચ સપાટીમાં આવશે। પછી મધ્ય સપાટીમાં કયા હોય, તો કે એ ધંધામાં જે પણ વિભાગીય અધિકારીઓ હોય, તો એ ધંધામાં ઉત્પાદન વિભાગ હશે, ખરીદ વિભાગ હશે, વેચાણ વિભાગ હશે, કર્મચારીઓનો વિભાગ હશે, તો એ બધા વિભાગના જે અધિકારીઓ હોય એ બધા ક્યાં આવશે, મધ્ય સપાટી સંચાલનમાં। અને તળ સપાટી સંચાલનમાં તો કે નિરીક્ષકો હશે, જોબર હશે અને ફોરમેન હશે, એ બધા કોણ કહેવાશે, કામદારો કહેવાશે, નિરીક્ષકો, જોબર અને ફોરમેન એ બધા ક્યાં આવશે, તો કે તળ સપાટી સંચાલનમાં। હવે ઉચ્ચ સપાટી સંચાલન કોને કહેવાય સવિસ્તારથી જોઈ લઈએ, તો કે એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે। આપણને ખબર જ છે કે ઉચ્ચ સપાટી એટલે એના પાસે શું હોય, સર્વોચ્ચ સત્તા હોય, તો એ સત્તા બરાબર એ સત્તા ધરાવતી જે ઉચ્ચ સપાટી છે એને કેવી કહેવાય, ઉચ્ચ સપાટી। સંચાલનની ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળ હોય, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, મુખ્ય વહીવટી અધિકારી મીન્સ કે CEO નો સમાવેશ થાય છે। ધંધાકીય એકમના મહત્ત્વના જેટલા પણ નીતિ વિષયક નિર્ણયો હોય એ બધા બધાનું કામ કોણ સંભાળે છે, તો કે ઉચ્ચ સપાટી સંચાલન। આ સપાટીને ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી પણ કહે છે। એટલે ઉચ્ચ સપાટી સંચાલન કોને કહેવાય અને એમાં કોનો કોનો સમાવેશ થાય છે એ તમને હવે ખ્યાલ આવી ગયો। હવે એ ઉચ્ચ સપાટી સંચાલન છે એ ધંધાકીય એકમમાં કયા કાર્યો કરે છે, તો એ કાર્યો છે એની યાદી આપી છે। સૌથી પહેલાં તો મુખ્ય અને ગૌણ હેતુ છે ધંધાના, શા માટે ધંધો સ્થપાયો છે એનો કાંઈક તો હેતુ હશે, એનો ગૌણ હેતુ હશે, તો એ હેતુ નક્કી કરે છે। પછી બીજું છે ડિરેક્ટરો ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે, કે ધંધાકીય એકમના જે ટ્રસ્ટી છે એ કોણ છે, ઉચ્ચ સપાટી સંચાલન।
પછી ત્રીજું છે ધંધાકીય એકમના મુખ્ય વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી અને તેમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી. હવે મુખ્ય વહીવટી જે અધિકારીઓ હશે એ શું હશે? ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી અને એમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી. પછી ચોથું છે એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રોને મંજૂર કરવા. એકમમાં જેટલા પણ વિભાગો હશે, ખરીદ વિભાગ હશે, ઉત્પાદન વિભાગ હશે, વેચાણ વિભાગ હશે, નાણાં વિભાગ હશે, તો એ જેટલા પણ સેક્શન છે, વિભાગો છે, તો એ બધા વિભાગોના જે અલગ અલગ અંદાજપત્રો હોય છે, તો એ અંદાજપત્રો કોણ નક્કી કરે છે? તો કે ઉચ્ચ સપાટી સંચાલન. પાંચમું છે ધારાકીય જોગવાઈઓનું પાલન કરવું અને એકમ સાથે સંકળાયેલા વિવિધ વર્ગોના હિતોની જાળવણી કરવી. હવે જે પણ ધારાકીય જોગવાઈ હશે એનું પાલન કરશે અને એકમ સાથે સંકળાયેલા જેટલા પણ વિવિધ વર્ગો છે એ લોકોનું હિત શેમાં છે તો એ લોકોના હિતની પણ જાળવણી કરે છે. છઠ્ઠું છે લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણયો લેવા. હવે એકમમાં છે એ શું કરે છે? લાંબા ગાળાનું આયોજન કરે છે, પ્લાનિંગ કરે છે કે આપણને કેટલી પડતર આવશે, કેટલું ઉત્પાદન કરવું, એને ઉત્પાદનમાં કેટલું વેચાણ, ખરીદી, તો એ બધાનું લાંબા ગાળાનું આયોજન કરી અને એને લગતા જે વ્યૂહાત્મક નિર્ણયો છે ધંધા માટેના એનો વ્યૂહ શું છે, તો એ અંગેના જે નિર્ણયો છે એ ઉચ્ચ સપાટી સંચાલન લે છે, કે લાંબા ગાળાનું પ્લાનિંગ છે એ કરે છે. સાતમું છે સંચાલનને લગતી જટિલ સમસ્યાઓનો અભ્યાસ કરવો અને કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લઈ તેનો ઉકેલ લાવવો. હવે સંચાલનને લગતી કેટલીક સમસ્યાઓ હોય, હવે એવું નથી કે સંચાલન છે એમાં કોઈ સમસ્યા જ ન ઉદ્ભવે, એવું તો ક્યારે નથી બનતું, પરંતુ જ્યારે સમસ્યા ઉદ્ભવે છે ત્યારે જટિલ સમસ્યાનો કઈ રીતે ઉકેલ લાવવો અને એ ઉકેલમાં કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લઈ અને તેનો ઉકેલ લાવવો એ કોનું કામ છે? તો કે ઉચ્ચ સપાટી સંચાલનનું. પછી આઠમું છે ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓના ઘડતર, અમલીકરણ અને દેખરેખનું કાર્ય કરવું. કે ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓની એની ઘડતર હોય, અમલીકરણ અને એના જે દેખરેખનું કાર્ય છે એ પણ કરે છે. નફાની વહેંચણી કરવી, ડિવિડન્ડ, અનામત, નફાનું પુનઃરોકાણને લગતા કાર્યો કરવા. કે નફાની વહેંચણી કેવી રીતે કર્મચારીઓ સાથે કરવી, કયા પ્રમાણમાં કરવી, પછી ડિવિડન્ડ જાહેર કરવું, કોઈ પણ અનામત છે તો એ અનામત અને જે પણ નફો છે તો એ નફોને ક્યાંક અને આપણે પુનઃરોકાણ કરવું, તો એ બધા કાર્યો ઉચ્ચ સપાટી સંચાલન કરે છે. દસમું છે વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચનો કરવા. કે જેટલી પણ પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિને લગતો અહેવાલનો અભ્યાસ કરે અને એની અંગે જે જરૂરી સૂચનો છે તૈયાર કરે છે. તો આ હતું ઉચ્ચ સપાટી સંચાલન. હવે આપણે જોઈએ મધ્ય સપાટી સંચાલન અને પછી જોશું તળ સપાટી સંચાલન. ઓકે, મિડલ લેવલ મેનેજમેન્ટ. મધ્ય સપાટી સંચાલન એ ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન વચ્ચેની એક મહત્ત્વની કડી છે. વચ્ચે મધ્ય બરાબર એટલે કેવા છે? મધ્ય સપાટી. હવે એ ઉચ્ચ સપાટી અને તળ સપાટી વચ્ચેની શું છે? મહત્ત્વની કડી છે. આ સપાટી પર ખાતાવાર અધિકારીઓ, વિભાગીય અધિકારીઓ અને નિષ્ણાંતોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે ઉત્પાદન, વેચાણ, ખરીદ, નાણાં, કર્મચારી, હિસાબી અધિકારી વગેરે. આ સપાટીને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે, તો એને કઈ કહેશું આપણે? મધ્ય સપાટી સંચાલન. તો કે એમાં બધા ખાતાવાર વિભાગીય અધિકારીઓ હોય, નિષ્ણાંતો હોય, એનો સમાવેશ છે એ મધ્ય સપાટી સંચાલનમાં થાય છે. એના કાર્યો જોઈએ તો કે મુખ્ય વહીવટી અધિકારીઓ તરફથી પ્રાપ્ત થયેલ હુકમો અને સૂચનોનો અમલ કરવો. હવે મધ્ય સપાટી સંચાલનમાં શું થાય છે કે મુખ્ય એટલે કે ઉચ્ચ અધિકારીઓ તરફથી એને જે હુકમો પ્રાપ્ત થયા છે અને જે સૂચનો મળેલા છે એ સૂચનો અને હુકમોનો એને શું કરવો જોઈએ? તો કે અમલ મધ્ય સપાટી સંચાલન કરે છે. બીજું છે દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરી મંજૂરી માટે ઉચ્ચ સપાટીએ મોકલાવે છે. હવે જે પણ વિભાગીય અધિકારી હશે એ શું કરે છે કે પોતાના વિભાગના અંદાજપત્રો બનાવશે અને એના
મંજૂરી માટે ક્યાં મોકલશે? તો કે ઉચ્ચ સપાટી સંચાલન, એટલે કે અંદાજપત્ર તૈયાર કરશે અને એ અંદાજપત્રને મંજૂર કરાવવા માટે ઉચ્ચ સપાટી સંચાલનમાં મોકલાવે છે. ત્રીજું છે ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ નિયમો અને માળખાકીય રચના કરવી, આ અંગેની જરૂરી કાર્યવિધિ નક્કી કરવી, તેનું મૂલ્યાંકન કરવું અને તેની ચકાસણી કરવા માટેના યોગ્ય ધોરણો કે માપદંડો નક્કી કરવા. હવે મધ્ય સપાટી સંચાલન શું કરે છે કે એકમની જરૂરી નીતિ હોય, નિયમો હોય કે આખું એનું સ્ટ્રક્ચર છે, માળખાકીય આખી રચના કરે છે, આ અંગેની જરૂરી કાર્યવિધિ નક્કી કરે છે, એનું મૂલ્યાંકન કરે, એની ચકાસણી કરે, એના જે એને લગતા છે યોગ્ય ધોરણો હોય એ શું કરે છે, યોગ્ય ધોરણો અથવા તો માપદંડો છે નક્કી કરે છે. ચોથું છે વિભાગની પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે અંગેના પગલાં લેવા. વિભાગની પ્રવૃત્તિઓની, હવે કોઈ પણ વિભાગ છે, ખરીદ વિભાગ છે, દાખલા તરીકે ખરીદ વિભાગ છે, વેચાણ વિભાગ છે, ઉત્પાદન વિભાગ છે, તો ઉત્પાદન વિભાગમાં પ્રવૃત્તિ કઈ રીતે વધે, પ્રવૃત્તિની કાર્યદક્ષતા કઈ રીતે વધે, એને અસરકારક વધારે ને વધારે ઉત્પાદન ઓછી પડતરે કઈ રીતે શક્ય બને, તો એ અંગેના પગલાં પણ લે છે. પાંચમું, પોતાના વિભાગના કર્મચારીઓનો જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા, કર્મચારીઓને વધારે ને વધારે કાર્ય કરવા માટે પ્રેરણા મળે, પ્રોત્સાહન મળે, જુસ્સો મળે એવા પ્રયત્નો કરે છે. છઠ્ઠું છે અન્ય વિભાગના અધિકારીઓ સાથે સંપર્કમાં રહેવું અને સંકલન સ્થાપવું, કે અલગ અલગ જેટલા પણ વિભાગો છે એ બધા વિભાગના જે વિભાગીય અધિકારીઓ છે એ લોકો સાથે સતત સંપર્કમાં રહેવું અને એ લોકો સાથે સતત સંકલન સ્થાપવું. પેટા વિભાગના કાર્ય ઉપર પણ ધ્યાન આપવું. આઠમું છે વિભાગની પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ રાખવી, માહિતી મેળવવી અને એનું અર્થઘટન કરવું, દોરવણી આપવી, ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ છે એની માહિતી રજૂ કરવી, કે જે પણ વિભાગની જે પણ પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખે છે, એની ઇન્ફોર્મેશન, એની માહિતી લે છે, એનું માહિતી પછી શું કરે, એનું અર્થઘટન કરે, દોરવણી આપે અને પછી શું કરે, ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ એ આખા વિભાગની માહિતી છે એ રજૂ કરે છે. નવમું છે ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થવું. ઉચ્ચ સપાટી સંચાલનને છે મધ્ય સપાટી સંચાલન શું કરે છે, નીતિ વિષયક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. તો આ હતું મધ્ય સપાટી સંચાલન. હવે જોઈએ તળ સપાટી સંચાલન. સંચાલનની આ સપાટીમાં નિરીક્ષકો, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય છે. નિરીક્ષકો એટલે કે જે કામદારો હોય છે એ, જોબર અને ફોરમેન શું કરે છે, નિરીક્ષકો, જોબર અને ફોરમેન જો કાર્ય કરતા હોય તો નિરીક્ષકો છે એના ઉપર શું રાખે છે, જોબર અને ફોરમેન ઉપર દેખરેખ રાખે છે. આ સપાટીને નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી પણ કહે છે. સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિનું અમલીકરણનું કાર્ય આ સપાટીએ થતું હોય છે, તેથી સંચાલનની આ સપાટીને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, તળ સપાટી સંચાલન એટલે કે કાર્યકારી સપાટી પણ કહેવામાં આવે છે. આ સપાટીએ કાર્ય કરતા નિરીક્ષકો સંચાલનના શું હોય છે, પ્રતિનિધિ છે. આ સપાટીએ સંચાલનનું કાર્ય ઓછું અને વહીવટનું કાર્ય છે એ વધારે થાય છે. એના કાર્યો, તો કે કામદારોના કાર્યનું નિરીક્ષણ કરવું, જે પણ નિરીક્ષકો હશે એ કામદારોના કાર્યનું શું કરશે, નિરીક્ષણ કરશે, કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્નો પણ કરશે. દિવસે ને દિવસે એ લોકોમાં શિસ્ત આવે, કામ પ્રત્યે એ લોકોનો જુસ્સો વધે તો એવા પ્રયત્નો કરવા. પોતાના વિભાગના રોજિંદા કાર્યનું પ્લાનિંગ કરવું, રોજિંદું કાર્ય કરવાનું હોય તો એ રોજિંદું કાર્ય કયું કયું કરવાનું છે તો એ કાર્યોનું પણ આયોજન કરવું. કર્મચારીઓને લગતા કાર્યો કરવા, દાખલા તરીકે બદલી કરવી, બઢતી આપવી, સમયાંતરે તાલીમ આપવી, તો એ બધા કાર્યો કર્મચારીને લગતા કાર્યો કરવા. પોતાના વિભાગના કાર્યો કરવા માટે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચનાઓ, હુકમો અને કાર્યક્રમો મેળવવા. પોતાના વિભાગના છે પણ વિભાગીય અધિકારીઓ હશે એના પાસેથી શું મેળવે છે, તો કે સૂચનાઓ મેળવે છે, હુકમો અને કાર્યક્રમો પણ મેળવે છે. યંત્રની ગોઠવણી, યંત્રનું સમારકામ અને જાળવણીને લગતા કાર્યો કરવા. યંત્રની ગોઠવણી કરવાની હોય, યંત્રોનું સમયાંતરે સમારકામ કરવાનું હોય અને એની જાળવણીને લગતા કાર્યો કરવા. કામદારોને કાર્ય કરવા માટે સાધન સામગ્રી, કાચો માલ વગેરે પૂરા પાડવા.
આઠમું છે કર્મચારીઓના વ્યાજબી પ્રશ્નોનો ઉકેલ લાવવો. કર્મચારીઓને સમયાંતરે જે પ્રશ્નો હોય તો એ પ્રશ્નો છે એમનો ઉકેલ લાવવાનું કાર્ય કોનું છે? તો કે નિરીક્ષકોનું છે. ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓનો પણ અમલ કરવો જોઈએ. અને દસમું છે તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલો, કામદારોના સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીને મોકલી આપવા. હવે જે પણ તળ સપાટીએ થતી પ્રવૃત્તિ હશે તો એ પ્રવૃત્તિનો અહેવાલ રિપોર્ટ હશે, કામદારોના જેટલા પણ સૂચનો હશે, કામદારોની ફરિયાદો હશે તો એ ફરિયાદો છે પહેલાં મધ્ય સપાટીને મૂકશે અને પછી મધ્ય સપાટી છે કોને મૂકશે? ઉચ્ચ સપાટીને મૂકશે. તો આ હતું તળ સપાટી સંચાલન. તળ સપાટી સંચાલન એ સૌથી નીચલી સપાટી છે, છતાં તે ખૂબ જ મહત્ત્વની છે. કારણ કે આ સપાટીની સફળ કામગીરી એટલે સંગઠનના ધ્યેયોની સફળ સિદ્ધિ જે સમગ્ર સંગઠનને આધાર પૂરો પાડે છે. તો આ હતા ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી સંચાલન. તમને 3 માર્ક્સમાં ક્યારેક એમ પૂછી શકે તળ સપાટી સંચાલન એટલે શું, તેમના કાર્યો સમજાવો. તો એનો અર્થ લખી, વ્યવસ્થિત રીતે આકૃતિ દોરી અને એના કાર્યો છે તમારે સમજાવી દેવાના. થેન્ક યુ.